કેમ છો બાળ મિત્રો? મજામાં? તબિયત સારી? આપણે છેલ્લા એક મહિનાથી જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત તમને જે બુકલેટ આપી છે એમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં તમે અત્યાર સુધી 1-9 ચેપ્ટર્સ ભણી ગયા હશો. હવે આપણે આજે 10મું ચેપ્ટર શરૂ કરીએ છીએ. તો તમારી બુકલેટ જ્ઞાન સેતુના પાના નંબર 65 ઉપર અત્યારે આપણે જઈશું. હવે આપણે આપણા ચેપ્ટર નંબર 10 પેજ નંબર 65 તરફ જઈએ તો એમાં ધ 4 ડબલ્યુઝ આવે છે. હવે તમને એમ થશે કે 4 ડબલ્યુઝ શું? 4 એટલે તો 4 એ તો ખ્યાલ છે, પણ આ ડબલ્યુઝ શું છે? તો ડબલ્યુઝ મીન્સ એમાં 4 ક્વેશ્ચન્સ છે. સી, WHO હુ, WHAT વોટ, WHEN વેન, અને WHERE વેર. તો આવા 4. હવે જ્યારે આપણે અંગ્રેજી ભાષામાં કોઈને પ્રશ્ન પૂછીએ છીએ, ગુજરાતીમાં તો આપણે આપણી વાતચીતમાં પૂછતા હોઈએ છીએ પ્રશ્નો કે તમે કોણ છો, તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો, અથવા તો કોઈને આપણે પૂછતા હોય તમે ક્યારે આવવાના છો મારા ઘરે. તો આવું બધું જ્યારે પૂછવાનું છે એ અંગ્રેજીમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે જે આપણે કોઈને માહિતી પૂછવી છે તો એ કયા આધારે પૂછાય, કયા શબ્દોથી પૂછાય, અને કયા શબ્દો વાપરીશું તો શું જવાબ મળશે આપણને, એના વિશે આજે આપણે જાણીશું. તો એ ડબલ્યુથી શરૂ થાય છે માટે એને ડબલ્યુઝ, એમાં 4 વર્ડ્સ છે, 4 શબ્દો છે, માટે એને 4 ડબલ્યુઝ એવું ચેપ્ટર્સનું નામ આપ્યું છે. WHO હુ, હુ એટલે કોણ. ધારો કે કોઈ બે મિત્રો મળે છે ગામમાં અચાનક અને ઓળખતા નથી, તો એને પૂછવું છે કે ભાઈ શું તમારું નામ શું છે, એ બધા માટે આપણે હું વાપરીએ છીએ. પછી આવે છે વોટ શબ્દ. તો વોટ એટલે તો કોઈ ચોક્કસ વસ્તુ અથવા તો કોઈ સ્થિતિ વિશે આપણે જાણવું હોય તો આપણે વોટનો ઉપયોગ કરતા હોય છે. કોઈનું નામ પણ જાણી શકાય આમાં, કોઈના ધંધા વિશે પણ જાણી શકાય. પછી ધારો કે આપણે હવે ત્રીજા એક શબ્દનો ઉપયોગ કરીએ કે WHEN વેન, એનો અર્થ થાય છે ક્યારે. તો આપણે એમને કોઈને મિત્ર મળ્યા હોય તો કહે છે કે ભાઈ તું મારા ઘરે આવજે, અથવા તો આપણે કોઈને એમ કહેવું છે કે ભાઈ તમે મારા ઘેર ક્યારે આવશો, અથવા આપણે ક્યારે નાસ્તો કરીશું. સ્કૂલમાં મળ્યા હોઈએ તો એવું કહીએ કે આપણે ક્યારે નાસ્તો કરીશું. તો એના માટેનો પ્રશ્ન વાપરવો હોય ઇંગ્લિશમાં તો શું કહીશું? વેન ડુ યુ ઈટ યોર બ્રેકફાસ્ટ, અથવા તો વેન ડુ વી ઈટ અવર બ્રેકફાસ્ટ. રિસેસમાં નાસ્તો કરવા માટે આવો પ્રશ્ન પૂછી શકાય. અથવા તો વેન ડુ યુ કમ એટ માય હોમ, અથવા વેન વિલ યુ કમ એટ માય હોમ, આવા પ્રશ્નો પણ પૂછી શકાય. અને ચોથો શબ્દ છે આપણો વેર, WHERE વેર એટલે ક્યાં. તો વેર વડે આપણે પ્રશ્ન પૂછવો છે, પણ એનાથી માહિતી શું મળશે આપણને? તો આપણે કોઈ જગ્યા વિશેની માહિતી પૂછવી હોય ત્યારે આ શબ્દ વાપરવામાં આવે છે. કોઈ જગ્યાનું સ્થળ અરે જગ્યાનું નામ આપણને જાણવા મળે. તો અહીંયા જુઓ, તમે તમારા પેજ નંબર 66 ઉપર જુઓ, એમાં તમને બતાવ્યું છે, જુઓ હાઈલાઇટ કરીને બતાવ્યું છે કે ભાઈ હુથી આપણે જો પ્રશ્ન પૂછીશું તો એનો જવાબ આપણને શું મળશે? ઇઝ અ પર્સન, એવું લખ્યું છે. જુઓ, હુ તો ઇઝ અ પર્સન, કોઈ પર્સન વિશે જાણવું છે તો આપણે એને હુથી પ્રશ્ન પૂછવો પડશે. પછી વોટની વાત કરી કે ભાઈ વોટ તો શેના માટે, તો એ ઇઝ અ થિંગ ઓર એન એક્શન, કોઈ વસ્તુ વિશે, કોઈ સ્પેસિફિક ચોક્કસ વસ્તુ વિશે પૂછવું છે તો એના વિશે જાણવા માટે આપણે વોટથી પ્રશ્ન પૂછવો પડશે. કોઈ એક્શન, કોઈ શું કરી રહ્યું છે, દાખલા તરીકે વોટ આર યુ ડુઈંગ, તો કોઈ ઇટિંગ કરી રહ્યું છે, કોઈ પ્લેઇંગ કરી રહ્યું છે, તો એના માટે પણ આ વોટ શબ્દ વપરાય છે. પછી વેન, તો વેન, વેનથી પ્રશ્ન પૂછીશું તો શું આપણને જાણવા મળશે, સામેથી જવાબ શું આવશે? ટાઈમનો આવશે, કોઈ ટાઈમિંગ બતાવશે આપણને, સમયકાળ બતાવશે, તો એના માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. વેન વિલ યુ કમ ટુ માય હાઉસ, તમે ક્યારે મારા ઘરે આવશો. અને છેલ્લો શબ્દ છે વેર, વેર એટલે ક્યાં. આપણે કોઈને પૂછીએ કે ભાઈ તમે ક્યાં રહો છો, અથવા તો તમારી દુકાન ક્યાં છે, તમારું ઘર ક્યાં છે, તો આ બધા પ્રશ્નો પૂછવા માટે વેર વપરાય છે. બરાબર, તો એ પ્લેસ બતાવે આપણને, કોઈ જગ્યા બતાવે. આજે આપણે તમને હું કંઈક ગૌડાવું, ચાલો. 4 ડબલ્યુઝ, યુ કાન્ટ ટેલ અ સ્ટોરી વિધાઉટ 4 ડબલ્યુઝ. હુ, 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 ધ સ્ટોરી નીડ્સ અ હુ, લાઈક અ ડોગ ઓર ઇવન યુ. વોટ, 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 અ સ્ટોરી નીડ્સ અ વોટ,
लाइक अ बर्थडे पार्टी और द फिश यू कॉट. पेज नंबर 67. सी वेर 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 अ स्टोरी नीड्स अ वेर लाइक योर बेडरूम एट द बीच और ओवर देयर. When, 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 a story needs a van, like this morning or on Tuesday or back then. Enjoy, मजा ही. तो आ आपने गाय ने एना महत्व विषय समझा. Match with the correct answer. तमारे एना answer साथे जोड़वानु छे. अबे आमा तमने जे अत्यारे समझायु मैं एना आधारे तमने ख्याल आई गयो होस. तो हूनी सामे जे जवाब छे पीपल त्रण विद्यार्थीओना चित्र आप्या छे जुओ तो ए शब्द एनो जवाब छे. हवे वेर थी प्रश्न आपणे कोईने पूछ्यो छे शुं जवाब मळशे आपणने प्लेस ए कई जग्या छे एनो जवाब आपणने मळशे तो तमारे एनी साथे जोड़वानुं छे. नंबर थ्री वेन तो आपणे कोईने वेन थी प्रश्न पूछ्यो छे शुं जवाब मळशे समय जाणवा मळशे आपणने टाइम जाणवा मळशे तो घड़ियाळ दोरेली छे चौथा चित्रमां एनो जवाब छे. અને છેલ્લે ચાર વોટ ડબલ્યુ એચ એ ટી વોટ કોઈને વોટથી પ્રશ્ન પૂછીશું તો આપણને કોઈ વસ્તુ વિશે જાણવા મળશે. થિંગ શબ્દ આપ્યો છે ટી એચ આઈ એન જી થિંગ બાજુમાં ચિત્ર આપ્યું છે તો એ એનો જવાબ છે. તો એ રીતે તમે જોડકા જોડી દેશો. તો હવે આપણે પેજ નંબર 68 એમાં પણ તમને આ એક્ટિવિટી નંબર 2 એવું કહે છે કે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ઇન ધ બોક્સ. જે બોક્સમાં શબ્દો આપ્યા છે જુઓ અને ઉદાહરણ પણ તમને આપ્યું છે કે કઈ રીતે તમારે આ કાર્ય કરવાનું છે આ એક્ટિવિટી કઈ રીતે કરવાની છે. એમાં એક્ઝામ્પલ જોઈએ આપણે કે નિધિ પ્લેસ ચેસ એટ પાયલ્સ હોમ એવરી મોર્નિંગ. શું કહે છે નિધિ ચેસ રમે છે કોના ઘરે પાયલના ઘરે અને ક્યારે સવારમાં. પહેલું એ જુઓ હુ પ્લેસ ચેસ એટ પાયલ્સ હોમ એવરી મોર્નિંગ તો આમાં કયો શબ્દ નીકળી ગયો ઉપરના વાક્યમાંથી. જુઓ નિધિ શબ્દ નીકળી ગયો કેમ તો એ નામ હતું કોઈનું તો એની બદલે કયો શબ્દ વપરાશે તો ખાલી જગ્યામાં આપણે શું મૂક્યું છે હુ હુ પ્લેસ ચેસ એટ પાયલ્સ હોમ એવરી મોર્નિંગ. હવે બીજી ખાલી જગ્યા જુઓ વોટ શબ્દ આપ્યો છે બી વોટ વોટ ડઝ નીતિ પ્લે નિધિ પ્લે એટ પાયલ્સ હોમ એવરી મોર્નિંગ. તો હવે આમાં એવું કીધું છે જુઓ નિધિ ક્યારે સવારમાં સવારમાં પાયલના ઘેર નિધિ શું રમતી હતી તો શું માટે શું આવ્યું વોટ વોટ શબ્દ મૂક્યો છે અહીંયા વોટ ડઝ અહીંયા ડઝ શબ્દ આવ્યો ધ્યાન રાખજો વોટ ડઝ નિધિ પ્લે એટ પાયલ્સ હોમ એવરી મોર્નિંગ. જે ચેન્જીસ થાય છે વાક્યમાં એ પણ સમજતા રહેજો. સી વિભાગ વેર ડઝ નિધિ પ્લે ચેસ તમે જોઈ શકો છો કે નિધિ ક્યાં ચેસ રમવા ગઈ હતી. જુઓ ક્યાં વેર લખ્યું છે પછી વેન ડઝ નિધિ પ્લે ચેસ એટ પાયલ્સ હોમ. વેન ડઝ જુઓ વેન શબ્દ છે વેન એટલે ક્યારે કે ભાઈ નિધિ ચેસ રમવા પાયલના ઘેર ક્યારે ગઈ હતી. જુઓ એવરી મોર્નિંગ શબ્દ નીકળી ગયો છે તો આમાં જે શબ્દો નથી આપ્યા જુઓ તમે એના આધારે પણ પકડી શકીએ કે આપણે અહીંયા કયો શબ્દ આવશે. કોઈ સમય ટાઈમિંગ નથી આપ્યા તો આપણે ત્યાં વેન મૂકીશું. વાક્ય નંબર 1 સમજીએ મયુર એન્ડ મનીષા વેન્ટ ટુ પાટણ લાસ્ટ સન્ડે. તો હવે જુઓ તમે પહેલી ખાલી જગ્યા આપી છે અંદર વેન્ટ ટુ પાટણ લાસ્ટ સન્ડે. હવે તમને વાક્ય આપ્યું છે એ જોઈ લો. નીચે પહેલી ખાલી જગ્યા આપી છે જુઓ કયા શબ્દો નથી તો મયુર એન્ડ મનીષા શબ્દો નથી તો એના માટે નામ માટે આપણે કયા શબ્દો વાપરીએ છીએ હુ. અને આમ પણ તમને હવે આવડી ગયું હશે. હવે બીજું વાક્ય જુઓ ખાલી જગ્યા ડીડ મયુર એન્ડ મનીષા ગો ટુ પાટણ. તો હવે શું નથી ટાઈમિંગ નથી સમય નથી અંદર લખેલો છાપેલો એનો મતલબ એવો થયો કે આપણે વેન લખી નાખીએ છીએ. વેન ડીડ યુ ક્યારે મયુર અને મનીષા ક્યારે પાટણ ગયા હતા તો વેન ડીડ મયુર એન્ડ મનીષા ગો ટુ પાટણ. સ્થળ ખૂટે છે સ્થળ માટે આપણે શું વાપરીએ છીએ વેર. તો વેર ડીડ મયુર એન્ડ મનીષા ગો લાસ્ટ સન્ડે. પેજ નંબર 69 તો એમાં ડૂ ઇટ યોર સેલ્ફ તમને તમારી જાતે આ વાક્ય એક લખવાનું કીધું છે. તમારી જાતે એક વાક્ય બનાવો અને એમાંથી આ ચાર પ્રશ્નો બની શકે એવું વાક્ય પાછું તમારે લખવાનું છે. દાખલા તરીકે હું તમને એક વાક્ય આપું કે ભાઈ મીના મેક્સ રાઈસ ઇન ધ કિચન એવરી મોર્નિંગ. મેચ ધ ક્વેશ્ચન્સ વિથ આન્સર્સ. દાખલા તરીકે પહેલું છે વેર ઇઝ યોર હાઉસ તો વેરથી પ્રશ્ન પૂછ્યો છે તો સ્થળ બતાવતો શબ્દ અહીં ક્યાં છે તો બીમાં આપેલો છે. ઇન સુરત તો ત્યાં તમારે એ જે ચોરસ છે એમાં તમારે નંબર એક એક છે વેર ઇઝ યોર હાઉસ એટલે તમે બીની સામે નંબર એક ચોરસમાં લખી શકો અથવા તો આનો જવાબમાં તમે જે નંબર એકની સામે છે ત્યાં બી લખી શકો. ચોરસ આપેલું છે ખૂણામાં તો નંબર એક વાક્ય જે છે એની સામે ચોરસ એની અંદર તમારે બી લખવાનું
છે. નંબર બે, વેન ઇઝ યોર બર્થડે? તો તારીખ જ જવાબમાં આવે, તો પહેલું એ છે એનો જવાબ, ઓન જુલાઈ 15th. નંબર થ્રી, હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? એટલે નામ જ દઈશું આપણે, તો આમાં નામ ક્યાં આપેલું છે એ બી સી ડીમાંથી? તો ડીમાં આપ્યું છે, હેતલ નામ આપેલું છે. તો ડી એનો જવાબ ત્રીજા વાક્યમાં ચોરસમાં જવાબમાં તમારે ડી લખવાનું છે. ચલો હવે આપણે એક્ટિવિટી થ્રી સમજીએ. તો મેક ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ ઇન ધ બ્રેકેટ. અહીંયા તમને કૌંસમાં શબ્દ આપ્યો છે, એક વાક્ય આપ્યું છે, કૌંસમાં શબ્દ આપ્યો છે, એનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો છે, રાઈટ? ઉદાહરણ પણ આપ્યું છે, જુઓ, મનોજ ઇઝ ઇટિંગ એન એપલ, રાઈટ? હવે એન એપલની નીચે લીટી દોરી છે. એપલ મીન્સ કોઈ વસ્તુ છે. કોઈ વસ્તુ વિશે આપણે કોઈ પ્રશ્ન પૂછવો છે તો આપણે શું કરીશું, કૌંસમાં શબ્દ પણ આપ્યો છે કે ભાઈ વોટથી પ્રશ્ન પૂછો, તો વોટ ઇઝ મનોજ ઇટિંગ એવો જવાબ પણ આપી દીધો છે તમને સમજવા માટે. તો આમાં ખ્યાલ આવે તમને, મનોજ છે, ઇટિંગ છે, એ તો બધું છે, પણ શબ્દ કયો છે? એન એપલ, એ લીટી દોરેલો શબ્દ તમારે કાઢી નાખવાનો છે અને એનો પ્રશ્ન બનાવવાનો છે. હવે આપણે એના ઉદાહરણ સમજીએ. નંબર વન, જનક કાકા ઇઝ સ્ટેઈંગ ઇન ધ ફાર્મ. હવે ઇન ધ ફાર્મની નીચે લીટી દોરેલી છે, જુઓ, એ શબ્દ આપણે કાઢવાનો છે અને એની જગ્યાએ વેર મૂકવાનો છે. તો વેર ઇઝ જનક કાકા સ્ટેઈંગ? હવે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કોઈને, આ પ્રશ્ન બનાવ્યો, જુઓ, તો આ પ્રશ્ન લખ્યા પછી છેલ્લે શું આવશે? ફૂલસ્ટોપ આવશે, પૂર્ણવિરામ આવશે? ના આવે. દરેક પ્રશ્નમાં તમારે છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવો પડશે. એ રીતના સેકન્ડ છે, પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધ ફાર્મ એવરી સન્ડે. તો એવરી સન્ડે શબ્દ કાઢવાનો છે, તો એની જગ્યાએ શું લખવાનું છે? વેન, બરાબર? વેન ડુ પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધ ફાર્મ. નંબર થર્ડ, ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. તો અહીંયા ઇન પોરબંદર શબ્દ કાઢવાનો છે, એની જગ્યાએ આપણે વેર લગાવવાનું છે. વેર વોઝ ગાંધીજી બોર્ન? સરસ. તો આ રીતના જે બીજા ઉદાહરણ છે હવે એ તમને હું હોમવર્કમાં આપું છું. ચાલો બાળમિત્રો, હવે આપણે એક્ટિવિટી નંબર ફોર જોઈશું. ઓકે, રીડ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા જે ફકરો આપ્યો છે તમારે ધ્યાનથી બે ત્રણ વાર વાંચવો પડશે. તમે અત્યાર સુધી આવું ગુજરાતીમાં પણ ભણી ગયા છો, હિન્દીમાં પણ ભણી ગયા છો, કે ફકરો આપેલો હોય એની નીચે પ્રશ્નોના જવાબ આપ્યા હોય એનો જવાબ આપવાનો હોય છે. આને અર્થગ્રહણ પણ કહેવાય છે ઇંગ્લિશમાં, અને કોમ્પ્રિહેન્શન કહેવાય છે. હવે આપણે આના જવાબો જોઈશું. તમે ફકરો વાંચશો એટલે આપોઆપ ખ્યાલ આવી જશે કે આમાં કયો જવાબ આવે. કે પહેલું છે, ધ ક્વીન એન્ટ લિવ્સ ફોર અબાઉટ 15 યર્સ, ઇટ લેઝ એક્સ. એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે એક્સ. એક્સ આર એન્ડ ગ્લબ્સ કમ આઉટ, સોલ્જર્સ ગાર્ડ ધેમ. હવે પછી ખાલી જગ્યામાં કયો જવાબ આવશે? વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ. ધે ઓલ્સો, ખાલી જગ્યા, તો એમાં કેરી, સી એ ડબલ આર વાય, કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન. સમ અધર ક્રિએચર્સ લીવ ઇન ધ એન્ટ હિલ. ધે આર બીટલ્સ, સ્મોલર એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાય. બેઠો પેરેગ્રાફ ઉપર આપેલો છે, જુઓ, સીધો એમાંથી શબ્દો તમારે જે બાકી રહી ગયા છે એમાં શોધીને લખવાના છે, અને પછી આખો પેરેગ્રાફ જે તમને પૂછ્યો છે ખાલી જગ્યાવાળો, એ આખો પેરેગ્રાફ તમારે નીચે આપેલી લીટીઓમાં ફરી લખવાનો છે. હવે એની નીચે જુઓ, તમે પિક ધ કરેક્ટ ઓપ્શન, એમાંથી સાચો હોય એના માટે તમારે જે ચોરસ આપેલું છે એમાં ખરાની નિશાની કરવાની છે, જે ટ્રુ હોય તે. હાઉ ડુ એન્ટ સ્ટોક, તો તમારે પેરેગ્રાફ ફરી વાંચવો પડશે પાછો. ટચિંગ ધેર એન્ટેના, હે ને, ફર્સ્ટ છે એ સાચો જવાબ છે. ચાલો નંબર ટુ, વાય ડુ ધ એન્ટ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટેના. તો ટુ ફાઇટ આવશે, કે ટુ ટોક આવે, કે ટુ મેક ધેમ રન અવે આવે, વિચારો. નંબર થ્રી, સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર, નર્સરીઝ માટે, તો કે કયા રૂમ રાખવામાં આવે છે અથવા તો કોના માટે છે? તો યસ, યંગ વન્સ એનો સાચો જવાબ છે. નંબર ફોર, હુ કલેક્ટ્સ ફૂડ, તો સાચો જવાબ છે વર્કર એન્ટ્સ. એન્ડ નંબર ફાઇવ, લાસ્ટ, હુ લિવ્સ ઇન ધ એન્ટ્સ હોમ, તો યસ, ગ્રીન ફ્લાય ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, હવે આપણે નવી ગેમ રમીએ, ફંટુશ. ફંટુશ એટલે આનંદ માટે, બસ. ધ સિક્સ સેન્સીસ ક્રોસવર્ડ આપેલું છે અહીંયા આપણને, ક્રોસવર્ડ. તમે આવું બધું ઘણું પેપરોમાં પણ ભરતા હશો અને આવું રમતા પણ હશો એકબીજા સાથે મળીને, રાઈટ? તો આડા અને ઊભી લીટીઓ એ શબ્દો હોય છે, એના ક્લુ આપેલી છે તમને, નીચે પ્રશ્નો આપ્યા છે, એના જવાબો કેટલા અક્ષરના છે તમને દોરેલા જ છે, એમાં ખ્યાલ આવી જશે કે આ આનો જવાબ આટલા અક્ષરમાં જ આવે. અને એક્રોસ એટલે ઊભા, અને ડાઉન એટલે આડા. જુઓ તમે એ રીતનું આપેલું છે, જુઓ તમે સમજ્યા. પહેલું જુઓ,
हाउ मेनी आईस डू पीपल हैव टू राइट तो हवे टू क्या लखीशू आपणे नंबर एक आपे छे जुओ आपणे समझीए हवे तो एमां नंबर वन शू छे वॉट डू यू यूज टू टेस्ट थिंग्स आपणा शरीरनुं क्यूँ अंग एवं लईए कि जे आने जेनाथी आपणे वस्तु खबर पड़े कि केवी छे तीखी छे गळी छे केवी छे एने शू कहीशू टंग राइट सरस वेरी गुड तो जुओ तमे पहेलुं खानुं नंबर एक छे आप्यो छे बराबर ए ऊभी लाइन में जो छ खाना आपेला छे तो एमां लखीशू आपणे जो टी ओ एन जी यू ई राइट ओके तो ऊभा में पहला ए जवाब आवशे आड़ा में शू आवशे टू ओके हवे आपणे एक्रोस वाली लाइन जे पहेलुं छे एमां जईए तो नंबर फोर छे आप्यो छे तो वॉट डू यू यूज टू टच थिंग्स कोई वस्तु ने अड़वी छे तो तमे क्यूँ शरीरनुं अंग वापरशो हाँ तमने आवडे ज छे बोलो बोलो चौथो जवाब क्यों आवशे एफ आई एन जी ई आर एस अने नीचे आपेलुं ज छे तमने जो राइट हवे एनी सामे जईए नंबर टू हाउ मेनी नोजीस डू पीपल हैव લોકોને એટલે કે આપણને સૌને કેટલા કાન હોય છે કેટલા નાક હોય છે એવું પૂછ્યું છે તો અહીંયા શું પૂછ્યું છે આપણને નાક પૂછ્યા છે વન શું કહેવાય વન તો હવે નંબર ટુ અને ઊભી લાઈન જુઓ ત્રણ જ શબ્દો છે ઓ એન ઈ લખ્યું છે હવે એમાં પાછો ઓ તો છાપેલો જ છે આપણને પહેલી લાઈનમાં મળી જ ગયો હવે એનાથી શબ્દ શરૂ કરવાનો છે ઓ એન ઈ ચાલો સામે જોઈએ નંબર સિક્સ એક્રોસવાળી લાઈનમાં વોટ ડુ યુ યુઝ ટુ સી થિંગ્સ તો આંખો હવે આંખોને અંગ્રેજીમાં શું કહીશું આઈસ હવે કેટલા શબ્દો આપે છે અહીંયા છઠ્ઠા નંબરની આડી લાઈન જોવાની છે જુઓ છઠ્ઠું નંબર છાપેલો છે એમાં આડી લાઈન જુઓ કેટલા છે ચાર અક્ષર છે તો ચાર અક્ષરનો આ સ્પેલિંગ આપણો છે તો શું લખીશું ઈ વાય ઈ એસ રાઈટ હવે આ ગેમ રમ્યા પછી થોડીક બીજી ગેમ તરફ જઈએ આપણે તો વોર્મ અપ લેંગ્વેજ ગેમ્સ એવું આપેલું છે જુઓ તો આપણે પહેલી ગેમ લઈ લઈએ અહીંયા જુઓ અહીંયા આપી જ છે રાજા સેઝ એવી ગેમ આપી છે હું તમને કહું સૂચના આપું કે ઊભા થાવ તો તરત ઊભા થવાનું નહીં પણ આપણે એમ કહીએ કે ટીચર કહે તો જ ઊભા થવાનું અથવા તો આપણે આ જગ્યાએ એક શબ્દ મૂકીએ રાજા સેઝ રાજા કહે તો મારે આ કામ કરવાનું પણ એમની કોઈ સૂચના આપે કે ભાઈ સ્ટેન્ડ અપ અને કોઈ ઊભું થઈ જાય તો એ શું થાય આઉટ કહેવાય બરાબર ને પણ એવું કહેવામાં આવે તમને કે રાજા સેઝ સ્ટેન્ડ અપ તો આપણે કાર્ય કરવાનું બરાબર ને કારણ કે રાજા કહે છે હવે આપણે એના રિવિઝન સ્વરૂપે કે આખી ચોપડી તમને આવડી છે કે નહીં એનો એક નિચોડ લઈએ તો એના માટે આપણને આ ક્વેશ્ચન પેપર આપ્યું છે એ તો કરવું જ પડે તો હવે જોઈએ પ્રશ્ન નંબર એક અ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે અહીંયા અલગ અલગ વાક્યો આપ્યા છે બાજુમાં કૌંસમાં શબ્દો પણ આપ્યા છે જવાબ પણ આપ્યા છે નંબર એક ખાલી જગ્યા ઇઝ સાયન્સ સિટી તો એમાં શું જવાબ આવશે હુ કે વેર તો આપ જવાબ બોલો યસ વેર ઇઝ સાયન્સ સિટી એક્ટિવિટી નંબર બ જોઈએ તો નીચે આપેલી રાયમ એમાં ઉપયોગ થયેલા વસ્તુ અને ક્રિયાઓના નામ ઓળખવાના છે તો તમારે વારંવાર આ રિપીટ વાંચવું પડશે ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ ધીસ ઇઝ ધ વિશલ ધ લિટલ વન બ્લુ હવે તમે જો પહેલી લાઈન હું સમજાવી દઉં બાકીની લાઈન તમને આવડશે કઈ વસ્તુ વિશે વાત કરી છે કાઇટ વિશે યસ તો એ વસ્તુનું જે ખાના આપ્યા છે નીચે એમાં તમારે એનો સ્પેલિંગ લખવાનો છે કે આઈ ટી ઈ કાઇટ પહેલા જ ખાનામાં જે નીચે જગ્યા આપી છે એમાં જુઓ ખાના આપ્યા છે અને સામે લિટલ વન ફ્લુ ફ્લુ મીન્સ જુઓ તમે ક્રિયા બતાવે છે ને હે ફ્લુ એટલે ઉડી રહી છે તો તમારે શું લખવું પડશે એફ એલ ઈ ડબલ્યુ એ ક્યાં લખાશે જે ક્રિયાઓનું ખાનું આપ્યું છે ને ત્યાં પહેલા ખાનામાં તમારે ફ્લુ લખવું પડશે તો આવી દરેક લાઇનમાં તમારે કોઈ શબ્દ આપ્યો છે વસ્તુ આપી છે એ શોધીને વસ્તુના ખાનામાં લખવાની અને સામે બીજું જે ક્રિયાઓ છે એમાં આપી છે તો તમારે ક્રિયા શોધીને પણ લખવાની છે ઓકે ચાલો હવે આગળ વધીએ ક યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરી લખો કેવું લાગે ધારો કે આપણે ક્યાંક બહારગામ જવું છે અને પેન્ટ શર્ટ સારા પહેર્યા છે પણ માથું વળ્યા વગર નીકળી ગયા ગમે તેવું તો કેવું લાગે એવું જ આપણા જે ઘરેણાં પહેરીએ ને લગ્નમાં એવા જ આ ઘરેણાં કહેવાય દાગીના કહેવાય આ વિરામચિહ્નો અથવા જો એ ના લખીએ તો એનો અર્થભેદ થઈ જતો હોય છે તો માટે આવા પૂર્ણ વિરામ છે અલ્પ વિરામ છે આ બધું તમે ગુજરાતીમાં શીખી ગયા છો તો તમને ખબર જ છે ફૂલ સ્ટોપ છે ક્વેશ્ચન માર્ક છે રાઈટ તો આપણે હવે જોઈએ પહેલું વાક્ય ધ સ્કાય ઇઝ ગ્રીન શું છે આકાશ લીલું છે એક સાદું વાક્ય છે બરાબર તો અહીંયા શું ફૂલ સ્ટોપ નથી કરેલું જો પૂર્ણ વિરામ નથી હે ને તો આપણે પૂર્ણ વિરામ કરવું પડશે ને
યસ સરસ. હવે જો બીજું વાક્ય જુઓ, હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ સાધુસ બિયર્ડ. તો એમાં છેલ્લે પ્રશ્ન ચિહ્ન હોય તો આપણને ખબર પડી જાય કે આપણને કોઈએ પ્રશ્ન પૂછ્યો છે. તો આવો પ્રશ્ન ચિહ્ન અહીંયા કરવું પડશે. ત્રીજું છે વોટ અ વન્ડરફુલ સોંગ. જો હવે આમાં પ્રશ્ન ચિહ્ન છે, એક પ્રશ્ન સૂચક શબ્દ છે, પણ એ પ્રશ્ન ચિહ્ન લાયક શબ્દ નથી. કેમ? એનો અર્થ સમજવો પડશે. કોઈ આપણને એમ કેવું કે વોટ અ વન્ડરફુલ સોંગ, કેટલું સરસ ગીત તમે ગાયું, તો એમાં પ્રશ્ન ચિહ્ન નહીં આવે. શું આવશે? ઉદ્ગાર, કારણ કે આપણને કંઈક આશ્ચર્ય થયું છે ને. તમે જાણો છો ઉદ્ગાર ચિહ્ન કઈ રીતે કરવું? મહેશ, રમેશ એન્ડ જુલી ડ્રિંક ટી. હવે આમાં જુઓ, તમે બધા જ નામો ભેગા લખી નાખ્યા છે. મહેશ, રમેશ, જુલી, આવું સળંગ બોલીએ તો કેવું લાગે? તો મહેશ એક નામ છે, એ નામ પૂરું થયું પછી આપણે રમેશ નામનું બીજું નામ આવે છે, તો વચ્ચે આપણે અલ્પવિરામ તો મૂકવું જ પડશે, રાઈટ? તો મહેશ પછી અલ્પવિરામ, કોમા મૂકીશું, રમેશ એન્ડ જુલી ડ્રિંક ટી. પાછું વાક્ય પૂરું થયું તો પૂર્ણવિરામ તો છે નહીં, તો આપણે પૂર્ણવિરામ પણ મૂકવું પડશે. હવે આપણે પ્રશ્ન બે તરફ જોઈએ કે વાક્યો આડાવડી થઈ ગયા છે. જુઓ, હવે તમને એમ કીધું છે કે તમે વાક્ય ગોઠવો. હું તમને એક ઉદાહરણ સમજાવી દઉં. જુઓ, બાકીના વાક્યો તમે કરશો ને. ફર્સ્ટ, વોચ, રોબર, અ, વાલિયા. જો આડાવડી બધું આપી દીધું. વોચ એટલે હતો, રોબર લૂંટારો, વાલિયો હતો, લૂંટારો, વાલિયો, આવું શબ્દ તમને વાક્ય આપી દીધું, તો આ બરાબર લાગે? તો કેવી રીતે ગોઠવાશે? વાલિયા વોઝ અ રોબર, વાલિયા વોઝ અ રોબર. તો આ બીજા વાક્ય તમે ગોઠવશો ને. તો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. જુઓ, એ રીતના જુઓ, પાઠ્યપુસ્તકમાં પણ છે, તમારા પાઠમાંથી આ પ્રશ્નો લીધેલા છે. તો નંબર વન, હુ વોઝ સોહન સેન? સોહન સેન વોઝ અ પ્રિન્સ. કોણ? રાઈટ. બીજો જવાબ, વોટ ઇઝ હેરી પટેલ? આ પણ તમારા પાઠમાં આવે છે. યસ, હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હે ને, આવડશે ને આ રીતે. ચાલો હવે ક જોઈએ. સરખા ઉચ્ચારણવાળા શબ્દની નીચે લીટી દોરો. તમને બોલવામાં સરખા લાગે એવા શબ્દ નીચે તમારે લીટી દોરવાની છે. નંબર વન, એચ એ આઈ આર, હેર. આપણે શું બોલીએ છીએ? હેર. હવે બીજો સામે શબ્દ આપ્યો છે એચ આઈ આર ઈ, હેર, અને એ આઈ આર, એર. તો કયા શબ્દો બોલવામાં તમને લાગે છે બરાબર છે? હેર, એર. હેર, એર. તો પહેલાનો જવાબ છે એર. બીજું જોઈએ, બ્રેક, બી આર ઈ એ કે, બ્રેક. તો બાજુમાં જોઈએ, સામે બે ઓપ્શન આપેલા છે, બી આર એ કે ઈ, બ્રેક, અને બી એ આર કે, બાર્ક. તો કયો શબ્દ સરખો થયો બોલવામાં? બ્રેક, બ્રેક, બી આર ઈ એ કે. તો એની સામે જવાબ શું આવશે? બી આર એ કે ઈ. ઓકે, તો હવે બાકીના જવાબ હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું. ઓકે, પ્રશ્ન નંબર ત્રણ, અ, કે શબ્દોમાંથી જુદા પડતા શબ્દની નીચે લીટી દોરો. કે ધારો કે તમારા આંગણામાં ત્રણ પક્ષી બેઠા છે, મોર, પોપટ, ચકલી, અને સામે બિલાડી બેઠી છે, બરાબર? તો તમને જુદું કોણ લાગ્યું? પહેલા ત્રણ તો પક્ષી છે, ઉડે છે, તો બિલાડી જુદી લાગી ને. એવું અહીંયા તમને જુઓ, અહીંયા ઉદાહરણ આપ્યું છે. નંબર વન, ટીચર એટલે શિક્ષક, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, ટેઇલર એટલે દરજી, અને ડૉક્ટર. તો સ્ટુડન્ટ શબ્દ છે અહીંયા જુદો પડે છે, તો તમારે એની નીચે લીટી દોરવાની છે. નંબર ટુ, ચોક, સી એચ એલ કે, બુક, બી ડબલ ઓ કે, પીઈ એન, પેન, અને કબ્બડ. જુઓ, તમે વર્ગમાં તમને કઈ કઈ વસ્તુ જોવા મળે છે? ચોક, બુક, પેન, કબ્બડ, આ બધું જોવા મળે છે. અહીંયા બધી જ વસ્તુ સરખી છે, પણ તમને એમ લાગશે કે આમાં કયું વળી જુદું? તો અહીંયા ચોક, બુક અને પેન એ શું છે? આપણે ભણવા માટે ઉપયોગ કરીએ છીએ. અને કબ્બડ છે, કબાટ છે, એ કોઈ વસ્તુ મૂકવા માટે, માટે જુદું પડે છે, તો એની નીચે તમારે લીટી દોરવાની છે. તો આ રીતના બીજા ત્રણ ઉદાહરણ પણ તમારે તમારા મિત્રો સાથે મળીને કરવાના છે. તો હવે આપણે એક્ટિવિટી બ જોઈએ. નીચે આપેલ જાહેરાત પરથી પ્રશ્નોના જવાબ લખો એવું તમને એક્ટિવિટી આપી છે. તો તમે જોશો, આમાં જાહેરાત આપી છે આપણને પૂજા ડ્રેસીસની. એમાં એને સેલ રાખ્યું છે, એનો ફોન નંબર આપ્યો છે. હવે શેનું સેલ છે? આ રેડીમેડ કપડાનું. કોના? બાળકો માટેના અને બધા માટે. અને એમાં એવું પણ છે કે બાય વન ગેટ વન ફ્રી, એકની સાથે એક લો તો એક ફ્રી મળે, બરાબર? એનું સરનામું આપ્યું છે, એનો સમય આપ્યો છે, ક્યારે દુકાન ઓપન રહેશે, બધા દિવસ દુકાન ખુલ્લી છે, અને 30% ઓફ મળે છે. તો આવી જાહેરાત તમને આપી છે, આવી તમે ગુજરાતીમાં પણ ભણ્યા હશો, પેપરમાં વાંચતા હશો. તો આ જાહેરાતના આધારે એ વાંચીને તમારે નીચે પ્રશ્નો આપ્યા છે ડબલ્યુઝવાળા, વેર, વોટ, વેન. તો આ પ્રશ્નો સમજીને તમારે જવાબો લખવાના છે. હવે આપણે પ્રશ્ન નંબર ચાર, અ, નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો તમારે આ ફકરો વારંવાર વાંચવો પડશે, અર્થગ્રહણ છે. તો તમારે આ ફકરો વાંચીને
તમારે એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. એક મોર્નિંગ વાળું નંબર 5 છે, તો મોર્નિંગ પછી ચોકડી આપેલી છે, તેનો એનો અર્થ શું થાય? ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ લખવાનો છે, એ ફકરામાં આપેલો જ છે. હવે એની નીચે જોઈએ તો બ, તો નીચે આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ ફરતે ચોરસ કરો. દાખલા તરીકે પહેલું છે FRUT, FROT, FROUT અને FRUIT. તો FRUIT અહીંયા સાચો શબ્દ છે, તો એની આજુબાજુ તમારે ચોરસ કરવાનું છે. તો એવા બીજા શબ્દો પણ તમારે શોધીને તમારી જાતે એની આજુબાજુ ચોરસ કરવાનું છે. ઓકે, હવે ક જોઈએ. તો નીચે આપેલી ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો મૂકી શબ્દ પૂર્ણ કરો. તો આમાં જુઓ, પહેલું એક ઉદાહરણ આપું કે બી પછી ખાલી જગ્યા એ, યુ ખાલી જગ્યા વાય. તો આ બ્યુટી શબ્દ આપણે તમે સાંભળ્યો છે બરાબર, તો એનો સ્પેલિંગમાં શું ખૂટે છે? હવે તો BEAUTY, તો જે શબ્દો ખૂટ્યા એ આપણે મૂકી દીધા. તો આને તમે રમત સ્વરૂપે પણ તમારા મિત્રો સાથે લઈ શકો. પ્રશ્ન નંબર 5, અ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રનું 5-7 વાક્યોમાં વર્ણન કરો. હવે જુઓ, તમે ચિત્રમાં બધા શું કરી રહ્યા છે એ અહીંયા તમને બતાવ્યું છે, કે કોઈ ટીવી જોઈ રહ્યું છે, તો કોઈ જમી રહ્યું છે, કોઈ રમી રહ્યું છે, કોઈ નૃત્ય કરી રહ્યું છે, રાઈટ, કોઈ ઊંઘી પણ રહ્યું છે. જુઓ, તો એમાં નીચે શબ્દો પણ આપેલા છે. સ્લીપિંગ છે, રીડિંગ છે એટલે કોઈ વાંચી રહ્યું છે એના માટે, ટોકિંગ છે તો ટોકિંગ એટલે વાતો કરવી, ડાન્સિંગ તો નૃત્ય કરી રહ્યા છે, ઈટિંગ જમવા માટેની વાત છે, વોચિંગ એટલે ટીવી જોવાની વાત છે, અને પ્લેઇંગ એટલે રમી રહ્યા છે. તો તમે ચિત્રમાં જોશો કે આમાં નામ આપેલા નથી, નામ તમારે તમારી જાતે લખવાના છે. હું અહીંયા તમને એક ઉદાહરણ સ્વરૂપે આપી દઉં કે ભાઈ સ્લીપિંગ શબ્દ છે, તો આ ચિત્રમાં સ્લીપિંગ કોણ કરે છે? કોણ સૂઈ રહ્યું છે? યસ, ધ ડોગ. તો ડોગનું નામ ધારો કે આપણે પપ્પી નામ આપીએ, તો પપ્પી ઇઝ સ્લીપિંગ, ધ પપ્પી ઇઝ સ્લીપિંગ. આવું તમે આ દરેક જે ચિત્રમાં દેખાય છે બધાના નામ તમારી જાતે આપવાના અને પછી એના વાક્યો બનાવવાના છે. નીચે એના શબ્દો આપેલા છે ચિત્રની નીચે, એના આધારે. હવે બ જુઓ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. આવું આપણે આગળના 10મા ચેપ્ટરમાં જોઈ ગયા, આપણે હુ, વોટ, વેર, વેન આ બધાનો ઉપયોગ જોઈ ગયા છે. હું અહીંયા તમને એક ઉદાહરણ સમજાવી દઉં. નંબર 1, મનીષ વંધરેશ. તો આમાં હુથી પ્રશ્ન બનાવવાનો છે, હુ એટલે કોણ, તો મનીષ વંધરેશ, તો આમાં નામ નીકળી જશે મનીષ, તો હુ વંધરેશ, અને છેલ્લે તમારે પ્રશ્ન ચિહ્ન મૂકવું પડશે. હવે જુઓ, ફોર ન્યૂ વર્ડ્સ. હવે આ પેજ આવ્યું કોરું, તમને એમ થશે કે આમાં શું લખવું અને આમાં શું ભણવાનું, શું શીખવાનું? તો તમે આખા વર્ષ દરમિયાન જે પાઠ્યપુસ્તકમાંથી ભણ્યા છો, નવા નવા સ્પેલિંગ ભણ્યા, કઠિન શબ્દો ભણ્યા, એવા શબ્દો તમારે અહીંયા લખવાના છે, બરાબર ને? તો આ રીતે હવે પછી આપણે આ માધ્યમથી પણ મળતા રહીશું. ચાલો, ઓકે.